નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 2 આત્મભર. અમારી સાથે ગાયત્રી મહામંત્ર નું ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઋગ્વેદ 1:164 ના શ્લોક નો 52. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય છે. આ સંસાર કેવી રીતે રચાયો, પદાર્થોના ઉદ્ભવનું મૂળભૂત કારણ શું છે, શરીર તથા તેમાં રહેલી અસંખ્ય માંસપેશીઓ, હાડકા વગેરેની વિચિત્રતા તથા તેઓના આત્માથી ભિન્નતાનું જ્ઞાન મનુષ્યએ અવશ્ય મેળવવું જોઈએ. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વિશેષ સંદેશ આપતા જણાવે છે કે માનવ શરીર પરમાત્માએ આપેલું સર્વોત્તમ ભેટ છે. પૂર્વજન્મમાં પુણ્યકર્મના ફળ સ્વરૂપે ન જાણે કેટલી યોનિઓમાં ભટક્યા પછી આપણને આ માનવ શરીર પ્રાપ્ત થયું છે. સંસારમાં બીજા કોઈ પણ પ્રાણીના શરીરની રચના મનુષ્યના શરીર જેટલી શ્રેષ્ઠ નથી. માત્ર મનુષ્યને જ પરમાત્માએ સર્વ ગુણોથી પૂર્ણ શરીર આપ્યું છે. એનું દરેક અંગ અને ઇન્દ્રિયો પોતાની કાર્યક્ષમતામાં અદ્વિતીય છે. મોટા ભાગના મનુષ્ય માત્ર આસ્થુળ શરીરને જ સંપૂર્ણ માની બેસે છે અને તેનાથી આગળ વિચારવાની કંઈ જરૂરિયાત માનતા નથી. તેઓ પરે પરે માત્ર આ શરીરને જ શણગારવામાં લાગેલા રહે છે. આવા મનુષ્ય માત્ર પોતાની કામેન્દ્રિયોને પોષવામાં લાગેલા રહે છે, પરંતુ મહામૂલ્યવાન શરીરમાં રહેલા આત્માને બિલકુલ ભૂલી જાય છે. તેઓ ભૂલી જાય છે કે આ શરીર તો નાશવંત છે અને આત્મા અમર છે. શરીર તો પરમાત્માએ થોડા સમય માટે જ આપીને એમની કૃપા આપણા પર વસાવી છે. આ શરીર તો સાધન માત્ર છે, તે આત્માનું નિવાસ સ્થાન છે. આ શરીરના માધ્યમથી આત્મા મોક્ષ માર્ગ પર આગળ વધીને મુક્તિ મેળવી શકે છે. માનવ જીવનનું લક્ષ્ય શું છે? મોટાભાગના લોકો સ્વર્ગ પ્રાપ્તિને જ પોતાનું એકમાત્ર લક્ષ્ય માને છે, પરંતુ આ સ્વર્ગ છે ક્યાં? સ્વર્ગ તો માત્ર આપણી મનની સ્થિતિ દ્વારા જ નિર્માણ પામે છે. આપણે પોતે જ આપણા આચરણ અને પરિસ્થિતિઓ દ્વારા સ્વર્ગ અને નર્કની સ્થિતિ પેદા કરી લઈએ છીએ. એ બાબત અતિ જરૂરી છે કે આપણા જીવન લક્ષ્યનું સ્પષ્ટ રીતે નિર્ધાર કરી લેવું જોઈએ. આપણી અંદર સમાયેલા અવ્યક્ત દેવત્વને દૃઢતાપૂર્વક વ્યક્ત કરીને આપણી વાસ્તવિક સત્તાનો સાક્ષાત્કાર કરવો એ જ આપણા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. એક જ પરમાત્મા દરેકની અંદર છુપાયેલો છે અને બધામાં ઓતપ્રોત છે. એ પરમાત્મા બધાનો અંતરાત્મા બનીને બેઠો છે. તે જ કર્મ ફળનો દાતા છે અને સૌની અંદર વસનારો છે. દરેક મનુષ્ય દેવતાઓનું જ સ્વરૂપ છે. તે માત્ર પરિસ્થિતિઓને જ વશ થઈને પોતાના શ્રેષ્ઠ માર્ગથી ભટકી ગયો છે. વાસ્તવમાં મનુષ્ય ભટકતા દેવતા જેવો છે. આ મહાન સત્યને જાણી લઈને દેવત્વને આચરણમાં ઉતારી લેવું એ જ આપણું પરમ લક્ષ્ય છે. આ પ્રકારનું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું ત્યાં સુધી શક્ય નથી કે જ્યાં સુધી આપણા મન, વાણી અને કર્મને પવિત્ર બનાવી દેવામાં ન આવે. આપણું મન ક્યારેય ખાલી રહેતું જ નથી. કાં તો તેમાં રસાસ્વાદ અથવા ભોગ કે કામનાઓની તૃપ્તિ લાલચ રહે છે, અથવા તો ક્યાંક તેમાં સત્કર્મોની સુવાસ ફેલાવવા માટેની દિવ્ય ઝંખના રહ્યા કરે છે. મનના ઉદ્ભવતા આ વિચારો જ વાણી દ્વારા પ્રગટ થાય છે અને તે મુજબના જ એવા જ કર્મો થતા હોય છે. આત્મજ્ઞાન દ્વારા તેના મનમાં હંમેશા પવિત્ર વિચારો જાગતા હોય છે.
પોતાના અહંકારનો ત્યાગ કરીને આત્મવત્ત સર્વે ભૂતેષુની ભાવનાથી સંસારના બધા જ પ્રાણીઓમાં ઈશ્વર સમાયેલો છે તેવું સ્વીકારી લેવાથી જ મનુષ્ય પાપ કર્મોથી બચી શકે છે અને પોતાના દૈવીય ગુણોની વૃદ્ધિ કરી શકે છે. મનુષ્યની સાર્થકતા એમાં જ રહેલી છે. જય ગુરુદેવ.